હેલો ફ્રેન્ડ્સ, અત્યારે કંકોડાની સિઝન ચાલુ થઈ ગઈ છે. બધા પોતાને આ ઘરે પોતપોતાની રીતે કંકોડાનું શાક બનાવતા જ હોય છે. અત્યારે હું તમને હું જે મારા ઘરે બનાવું છું એ રીતે કંકોડાનું શાક બનાવતા શીખવી રહી છું. તમે જરૂરથી આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. ઘરે બનાવવાનો અલગ જ રીતે બનાવું છું આ કંકોડાનું શાક. તમે કંકોડા આવી રીતે સર્કલ મેં પતલા કાપ્યા છે રાઉન્ડમાં, તમે એનો ચિપ્સ પણ બનાવી શકો છો. અત્યારે મેં 500 કંકોડા ધોઈ અને કાપી લીધેલા છે. એક અડધી વાડકી કોથમીર છે, 10-15 કળી લસણ અને 5-6 લીલા મરચાં છે અને બધા રૂટીનના મસાલા છે. હવે આ લસણ અને લીલા મરચાં છે એ આપણે આની અંદર આપણે નાખી અને એની અંદર થોડું આપણે જીરું નાખીશું, થોડું મીઠું નાખીશું. મીઠું નાખવાથી આ જલ્દી આપણું ક્રશ થઈ જશે લસણ અને મરચાં. અને લીલા મરચાંની તીખાસ તો છે જ, પણ આપણે તો પણ આની અંદર 3 નાની ચમચી લાલ મરચું નાખીશું. હવે આપણે આને બરાબર આવી રીતે ક્રશ કરી લઈશું. એની અંદર મેં 6-7 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. કંકોડાના શાકમાં તેલ થોડું વધારે હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. આપણે લસણ અને લીલા મરચાં ક્રશ કર્યા, એમાં આપણે થોડું જીરું ક્રશ કર્યું હતું, પણ આમાં અત્યારે આપણે થોડું એક નાની ચમચી જેટલું ફરી જીરું નાખીશું. જીરું નાખ્યા પછી આપણે 1/2 નાની ચમચી જેટલી હિંગ નાખીશું. હિંગ નાખી અને આ જીરું જો તતડવા મળ્યું છે તો હવે આપણે આ જે લસણ, લીલા મરચાં, લાલ મરચાંની જે આપણે આ અધકચરી પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું અને આને બરાબર સાતળીશું. આપણે આ બરાબર સાતળાઈ ગયું છે. હવે આપણે આની અંદર હળદર નાખીશું. એક નાની ચમચી જેટલી હળદર નાખું છું. તેલની અંદર જ હળદર નાખી દેવાથી કોઈ પણ શાક હોય તો એમાં તરત જ એ મિક્સ થઈ જાય છે. અને હવે આપણે આમાં જે કંકોડા છે કાપેલા તે નાખી દઈશું અને બરાબર મિક્સ કરીશું. બધું બરાબર મિક્સ થયું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આમાં મીઠું થોડું સાચવીને નાખવાનું, કારણ કે કંકોડા ચડે એટલે થોડા એ શ્રિંક થઈ જાય છે. જો આ રીતે બધું બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને કંકોડા આપણે ચડવા દઈશું. થોડુંક આની અંદર તેલ છૂટું પડવા લાગ્યું છે, જો બરાબર. હવે આપણે આની અંદર બીજા મસાલા કરીશું. આપણે 3 નાની ચમચી ધાણા જીરું નાખીશું. ધાણા જીરું નાખી અને સાથે અંદર આપણે કોથમીર નાખીશું અને હવે બધું બરાબર મિક્સ કરીશું. મસાલા બધા મિક્સ થઈ ગયા છે અને હવે ફરી આપણે ઢાંકણ ઢાંકી અને 10-15 મિનિટ ચડવા દઈશું આપણે એને. 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈએ કે આપણું કંકોડાનું શાક ચડી ગયું છે કે નહીં. એકદમ સરસ રીતે ચડી ગયું છે અને તેલ પણ બધું જ છૂટું પડી ગયું છે. જુઓ, દબાવવાથી એકદમ તૂટી જાય છે. હવે આપણે ગેસ બંધ કરીશું. ગેસ બંધ કરી અને આમાં 1/2 લીંબુનો રસ નાખીશું આપણે અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આને સર્વ કરીશું. તો જુઓ, આવી રીતે મેં કંકોડાનું શાક સર્વ કરી દીધું છે. હવે આપણે ઉપર થોડી કોથમીર મૂકી અને ગાર્નિશ કરીશું. અને આપણે આ ચોમાસાની વરસાદની સિઝનમાં અમુક જ મહિના કંકોડા મળે છે, તો તમે આનો આનંદ માણી શકો છો કંકોડાની શાકનો. આવી રીતે તમે ઘરે ચોક્કસથી બનાવજો. તમને બધાને આ શાક જરૂરથી ભાવશે.
જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.